છો બધાય? મજામાં છો ને? હવે આપણે ધોરણ છ ની અંદર આજે આપણો કમ્પ્યુટરનો લેક્ચર છે, બરાબર? તો આપણે એના વિશે જોવાનું છે. તો આપણે આગળના લેક્ચરમાં શું જોયું હતું પહેલા પાઠની અંદર? તો કે આપણે કમ્પ્યુટરના પ્રકારો વિશે સમજ્યા હતા, બરાબર? એમાં મેં તમને કમ્પ્યુટરના કેટલા પ્રકાર હતા તો કે ચાર, બરાબર? સુપર કોમ્પ્યુટર, મેન ફ્રેમ કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર અને બીજું કહ્યું તો કે પર્સનલ એટલે કે માઇક્રો કોમ્પ્યુટર. તો એમાં મેં તમને સુપર કોમ્પ્યુટર અને મેન ફ્રેમ કોમ્પ્યુટર વિશે સમજૂતી આપી હતી, બરાબર? સુપર કોમ્પ્યુટર વિશે શું જોયું હતું તો કે સુપર કોમ્પ્યુટર છે એ કદમાં મોટા હોવાને કારણે એને મોન્સ્ટર્સ એટલે કે રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એનું બીજું નામ છે. પછી ખૂબ જ ઝડપી હોય છે. પછી બીજું શું તો કે એ શેના માટે ઉપયોગી છે તો કે હવામાનની આગાહી કરવા માટે, વૈજ્ઞાનિક સંરક્ષણો માટે, બરાબર? એવી રીતે આ છે સુપર કોમ્પ્યુટર એ ઉપયોગી છે, બરાબર? આપણે સુપર કોમ્પ્યુટર વિશે જોઈ ગયા હતા, તે ખૂબ જ ઝડપી કામ કરે છે, બરાબર? પછી બીજું શું તો કે મેન ફ્રેમ કોમ્પ્યુટર વિશે જોઈ ગયા, તો કે મેન ફ્રેમ કોમ્પ્યુટર એ કદમાં સુપર કોમ્પ્યુટર કરતાં નાના અને અતિ ઝડપી છે, બરાબર? કામ કરવામાં ખૂબ ઝડપી છે. તેનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો તો કે બેંકમાં, બરાબર? પછી ઇલેક્ટ્રોનિક કોઈ પણ યંત્રોની ડિઝાઇનો તૈયાર કરવી હોય તો તમે મેન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો, બરાબર? હવે આપણે ક્યાં પહોંચ્યા છે તો કે એનો ત્રીજો પ્રકાર, બરાબર છે, મિની કોમ્પ્યુટર વિશે આ છે. ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ. તો ચાલો બધાએ પોતાની કમ્પ્યુટરની પાઠ્યપુસ્તક ખોલશે અને એમાં પેજ નંબર 9 ઉપર આપણે પહોંચાશે. તો બધાએ પોતાની પાઠ્યપુસ્તક ખોલો. ચાલો, તો હવે મિની કોમ્પ્યુટર વિશે આપણે જોવાના છીએ. તો મિની કોમ્પ્યુટર એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં આ કોમ્પ્યુટર છે ઘણા નાના અને સસ્તા છે, બરાબર? મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એના કરતાં પણ નાના છે, બરાબર? મિની કોમ્પ્યુટર અને પ્રમાણમાં છે એ કિંમતમાં આપણને સસ્તા છે, બરાબર? પરવડે એવા છે. એક સમયે 10થી વધારે લોકો એનો ઉપયોગ કરી શકે છે, બરાબર? એક જ સમયે મિની કોમ્પ્યુટરની અંદર 1થી વધારે એટલે કે 10 ઓછામાં ઓછા સોરી વધુમાં વધુ 10 વ્યક્તિઓ તેની અંદર કામ કરી શકે, બરાબર? એકી સાથે મેઇનફ્રેમ કોમ્પ્યુટરની જેમ મિની કોમ્પ્યુટર પણ બેંક, વ્યાપાર વિષયક સંસ્થાઓ, સરકારી વિભાગો તથા અન્ય સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાય છે. એટલે મેઇનફ્રેમ કોમ્પ્યુટરની જેમ મેઇનફ્રેમ પણ બેંકમાં ઉપયોગી છે ને? તો મેઇનફ્રેમમાં શું હતું, તે કિંમતમાં મોંઘા હતા, પણ આ છે એ કિંમતમાં મેઇનફ્રેમ કરતાં સસ્તા છે, બરાબર? પછી બીજું શું તો કે મેઇનફ્રેમ કરતાં પણ નાના છે. પછી મેઇનફ્રેમની અંદર આપણે એક જ સમયે 100 વ્યક્તિઓ કામ કરી શકતા, જ્યારે આની અંદર એક જ સમયે 10 વ્યક્તિઓ એકસાથે કામ કરી શકે છે. આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે બેંકમાં થાય છે, પછી વ્યાપાર વિષે કોઈપણ સંસ્થાઓ છે, કોઈપણ સરકારી વિભાગો છે, તો ત્યાં તમે મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થતો જોઈ શકો છો, બરાબર? તો સમજાઈ ગયું મિની કોમ્પ્યુટર વિશે. તો હવે આપણે આગળ વધીએ, વાત કરીએ ચોથા પ્રકારની, જેનું નામ છે માઇક્રો કોમ્પ્યુટર, બરાબર? માઇક્રો કોમ્પ્યુટરને આપણે પર્સનલ કોમ્પ્યુટર પણ કહી શકીએ. આ કોમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં, ઓફિસમાં તથા શાળાઓમાં થાય છે. આપણે જે આપણે લેબમાં વાપરીએ છીએ, બરાબર? અથવા તો કોઈના ઘરે હોય તો ઘરે પણ આ જ પીસી એટલે કે માઇક્રો કોમ્પ્યુટર જ હોય છે, બરાબર? આપણે જે વાપરીએ છીએ એ આપણો માઇક્રો કોમ્પ્યુટર છે, એટલે કે ચોથો પ્રકાર છે એ કોમ્પ્યુટરનો. મિની કોમ્પ્યુટર કરતાં તેની કિંમત ઘણી ઓછી હોય છે, એટલે કે મિની કોમ્પ્યુટર કરતાં આ ઘણા સસ્તા પડે છે, બરાબર? આપણા જે માઇક્રો કોમ્પ્યુટર છે તે મિની કોમ્પ્યુટર કરતાં પ્રમાણમાં સસ્તા છે અને એક સમયે એક જ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે
છે આપણે વાપરીએ છીએ ને, એક જ સમય એક સમયે એક જ વ્યક્તિ એની ઉપર બેઠી શકે, એટલે કે એની ઉપર કામ કરી શકે છે. બરાબર. ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને એનો સંગ્રહ કરવો, હિસાબો રાખવા, મિત્રો તથા સગા સંબંધીઓના નામ, સરનામા, ફોન નંબર જેવો ડેટા રાખવા, રમતો રમવા અને સંગીત સાંભળવા જેવા કામો માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણો જે પર્સનલ કોમ્પ્યુટર એટલે કે માઇક્રો કોમ્પ્યુટર છે, તેનો આપણે ઉપયોગ કઈ કઈ રીતે કરી શકીએ, તો કે ડોક્યુમેન્ટો બનાવી શકીએ, બરાબર છે, પછી એને સ્ટોર કરાવી શકીએ, પછી કોઈપણ પ્રકારના હિસાબો રેકોર્ડ રાખવા હોય તો રેકોર્ડ પણ રાખી શકીએ, પછી કોઈના નામ સરનામા આપણા સગા સંબંધીઓની ડાયરી આપણે પહેલાં બનાવતા, બરાબર, એમ ડાયરી ન બનાવીએ અને કોમ્પ્યુટરની અંદર આપણે નામ સરનામા ફોન નંબર જેવો માહિતી લખી અને સ્ટોર કરી શકીએ છીએ. બરાબર. જરૂર પડે ત્યારે આપણે તેમાંથી મેળવી શકીએ છીએ. પછી બીજું શું, તો કે આપણે એની અંદર ગેમ્સ રમી શકીએ, બધાને ખબર જ હશે, બરાબર. પછી સોંગ સાંભળી શકીએ, સંગીત સાંભળવા માટે, ફિલ્મ જોવા માટે, કાર્ટૂન જોવા માટે, બરાબર. એમ ઘણી રીતે આપણે આ આપણા માઇક્રો કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. માઇક્રો કોમ્પ્યુટરના ત્રણ મુખ્ય પ્રકાર છે, એટલે માઇક્રો કોમ્પ્યુટર છે એના પણ ત્રણ પ્રકાર પડે છે. એક તો ડેસ્કટોપ કોમ્પ્યુટર એટલે કે આપણું પીસી, પછી લેપટોપ કોમ્પ્યુટર અને ત્રીજું છે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર. બરાબર છે. એટલે કે આ માઇક્રોના ત્રણ પ્રકાર છે. એક તો પેલું કયું, તો કે ડેસ્કટોપ કોમ્પ્યુટર આપણે જે વાપરીએ છીએ ઈ પીસી, બરાબર. પછી બીજું તો કે લેપટોપ અને ત્રીજું છે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર. બરાબર છે. આમ ત્રણ પ્રકાર પડે છે માઇક્રોના. બરાબર. તો હવે તમને કોમ્પ્યુટરના પ્રકારો વિશે સમજાઈ ગયું હશે. બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે. હું તમને જેમ લખાવું એમ તમારે લખતું જવાનું છે, એટલે કે સ્વાધ્યાય આપણું પૂરતું જવાનું છે. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો કયો છે, તો કે નામ આપો. બરાબર. એમાં પહેલો પ્રશ્ન જુઓ કે ગણતરી માટેનું પ્રથમ સાધન, તો સૌથી પહેલાં ગણતરી માટે વાપરવામાં આવેલું સાધન આપણું કયું હતું, શરૂઆત થઈ જ્યારે કોમ્પ્યુટરની, બરાબર છે, એટલે કે હજી તો કોમ્પ્યુટરની શરૂઆતે નહોતી થઈ, બરાબર, ત્યારે સૌથી પહેલાં કયું એવું સાધન હતું કે જે ગણતરી માટે વપરાતું, તો એનું નામ શું હતું, તો કે એબક્સ. બરાબર. એબક્સ એટલે શું બોલી, મણકા ઘોડી, બરાબર, મણકા દ્વારા તમે ગણતરી કરી શકતા. બરાબર. તો બીજો પ્રશ્ન જુઓ કે હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીઓનો સમૂહ એટલે કે શું, તો કે નેપિયર્સ બોન્જ. બરાબર. નેપિયર્સ, જોન નેપિયર નામના વૈજ્ઞાનિકે આ એક ગણતરી માટેનું સાધન બનાવ્યું હતું. બરાબર છે ને, યાદ છે ને બધાને, મેં તમને બધું સમજાવ્યું છે બે બે વાર. પછી ત્રીજું જુઓ કે બેઇઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર, બેઇઝ પાસ્કલે ગણતરી માટે શું શોધ્યું હતું, યંત્રનું નામ શું હતું, કોને યાદ છે? સરસ, પાસ્કલાઇન. બરાબર. પાસ્કલાઇન એ બેઇઝ પાસ્કલે શોધેલું યંત્ર હતું. બરાબર. પછી ચોથું જુઓ કે એનાલિટિક એન્જિનના શોધક કોણ હતા, બધાને ખ્યાલ જ હશે કોણ હતા, ચાર્લ્સ બેબેજ. બરાબર. એનાલિટિક એન્જિન છે એના શોધક કોણ હતા, તો કે ચાર્લ્સ બેબેજ. બરાબર. પછી પાંચમું જુઓ કે વિલિયમ ઓટ્રિડ દ્વારા બનાવાયેલું ગણતરી માટેનું સાધન કયું હતું, વિલિયમ ઓટ્રિડે કયું સાધન ગણતરી માટે બનાવ્યું હતું, યાદ હશે જ બધાને, છે કે નથી યાદ? સ્લાઇડ રૂલ. બરાબર છે. નેપિયર્સ બોન્જ છે એણે જ્યારે પાસ્કલાઇન બનાવી, બરાબર, નેપિયર્સ બોન્જે જ્યારે એનું યંત્ર વિકસાવ્યું, એના પછી જોન નેપિયરે છે એ નેપિયર્સ બોન્જ નામનું જ્યારે ઓલા હાડકામાંથી કાપી અને પટ્ટીઓ
द्वारा जे गणतरी माटेनुं साधन विकसायुं एना पछी एमांथी प्रेरणा लई अने विलियम ओट्रीडे स्लाइड रूल नी रचना करी हती। बराबर, तो हवे छठ्ठू जुओ के चोक्कस अंतरे काणा पाड़ेलो कड़क कागळ, एटले शुं? तो के पंचकार्ड। बराबर छे। पछी सातमो કે એનિયાકમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રોનિક સાધન શું હતું? તો એનિયાક છે આપણું સૌથી પહેલું કોમ્પ્યુટર હતું। બરાબર છે, તો એનિયાકમાં શું વાપરવામાં આવ્યું હતું પહેલી પેઢીના કોમ્પ્યુટરની અંદર? તો કે વેક્યુમ ટ્યુબ। બરાબર, યાદ છે ને પહેલી પેઢીની અંદર 18,000 વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવેલી, તેમાં વેક્યુમ ટ્યુબ એવો જવાબ આવશે। પછી આઠમું જુઓ કે હવામાનની આગાહી માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, હવામાનની આગાહી માટે કયું કોમ્પ્યુટર ઉપયોગમાં લેવાય છે? તો કે સુપર કોમ્પ્યુટર। બરાબર, પછી મોટા ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, તો કે મેન ફ્રેમ કોમ્પ્યુટર। અને છેલ્લું છે કે ઘરે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર, એટલે કે માઇક્રો કોમ્પ્યુટર। બરાબર, આપણે બધા જે ઘરે વાપરીએ છીએ એ કોમ્પ્યુટરને આપણે શેના નામે ઓળખાવી શકીએ? માઇક્રો કોમ્પ્યુટર તરીકે। હવે પ્રશ્ન બીજો જુઓ કે માગ્યા પ્રમાણે લખો। બરાબર, તેમાં સૌથી પહેલો પ્રશ્ન જુઓ કે કોમ્પ્યુટરની કોઈ પણ બે લાક્ષણિકતાઓ જણાવો। બરાબર, આપણે કોમ્પ્યુટરની કોઈ પણ બે લાક્ષણિકતાઓ વિશે વાત કરવાના છીએ, તો એમાં સૌથી પહેલી લાક્ષણિકતા કઈ આવશે? તો કે ઝડપ, અને બીજું ચોકસાઈ। બરાબર, બધાએ લખવાનું છે, પહેલું ઝડપ અને બીજું ચોકસાઈ, બે લાક્ષણિકતાઓની વાત કરી છે, તો આપણે આ બંને લખીશું। બરાબર, હવે એમાં જ પ્રશ્ન બીજો જુઓ કે કોમ્પ્યુટરના કોઈ પણ બે ફાયદાઓ જણાવો, તો એમાં સૌથી પહેલો ફાયદો તો કે વિશાળ ક્ષમતા। બરાબર, એનામાં સ્ટોરેજની વિશાળ ક્ષમતા રહેલી છે, અને બીજું તો કે શિક્ષણ। બરાબર, શિક્ષણ ક્ષેત્રે આપણે એનો ઉપયોગ વધારે પડતો કરી શકીએ છીએ। બરાબર, તો એમાં વિશાળ ક્ષમતા અને શિક્ષણ એમ બે આવશે। બરાબર, હવે એમાં એમાં પ્રશ્ન ત્રીજો જુઓ કે કોમ્પ્યુટરના કોઈ પણ બે પ્રકારો લખવાના કીધા છે। કોમ્પ્યુટરના આમ તો મેઇન ચાર પ્રકાર છે। બરાબર, આપણે હમણાં જ જોઈ ગયા, સુપર, મેન ફ્રેમ, મિની અને માઇક્રો। બરાબર, તો આપણે કોઈ પણ બે લખવાના છે, મેં અહીંયા બે લખ્યા છે, એક માઇક્રો કોમ્પ્યુટર અને સુપર કોમ્પ્યુટર। બરાબર છે, તમે ગમે એ બે લખી શકો છો। હવે ચોથો પ્રશ્ન જુઓ કે સુપર કોમ્પ્યુટરના બે ઉપયોગો જણાવો, એટલે કે આપણે સુપર કોમ્પ્યુટરના બે ઉપયોગો લખવાના છે, તો સૌથી પહેલું તો શું આવશે? તો કે હવામાનની આગાહી કરવા માટે। બરાબર, સૌથી પહેલો ઉપયોગ એ થશે, અને બીજો કયો? તો કે વૈજ્ઞાનિક સંશોધનોમાં આપણે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ। બરાબર, હવે વાત કરશું આપણે પાંચમા પ્રશ્નની, તો કે મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય એવા બે સ્થાનો જણાવો, એટલે કે મિની કોમ્પ્યુટરનો એવી બે જગ્યાએ ઉપયોગ થાય છે એ બે સ્થાનોના નામ લખવાના છે। બરાબર, બે સ્થાનો જણાવવાના કીધા છે, તો સૌથી પહેલું આવશે બેંક। બરાબર, બેંકની અંદર મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, અને બીજું આવશે સહકારી વિભાગો। બરાબર, સરકારી વિભાગો, આમ બે સ્થાનો આપણે લખવાના છે। હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ કે માઇક્રો કોમ્પ્યુટરના બે પ્રકાર જણાવો, માઇક્રોના આપણે બે પ્રકારો લખવાના છે। એક તો માઇક્રોના આમ તો ત્રણ પ્રકાર હતા, પણ આપણે અહીંયા બે જ લખવાના છે। બરાબર, લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર। બરાબર, હજી એક છે હેન્ડ હેડ, પણ આપણે અહીંયા લખવાનું નથી, આપણે અહીંયા બે જ પ્રકાર માગ્યા છે, તો આપણે બે લખવાના છે, તો બધાએ લખી લીધું છે। બરાબર, લેપટોપ કોમ્પ્યુટર અને ડેસ્કટોપ કોમ્પ્યુટર। હવે બીજું શું છે? એના પછી ખાલી જગ્યા છે। બરાબર, તો સૌથી પહેલો ખાલી જગ્યા શું છે? તો કે ખાલી જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું, એટલે કે સૌથી પહેલાં ગણતરી કરવા માટે
क्यों साधन विकसावामां आव्युं हतुं अथवा तो बनावामां आव्युं हतुं, तो क्यों साधन आवे। जो अहींया काउंस में बे शब्द आप्या छे, एबक्स के नेपियर्स बोन्ज, तो सौथी पहेलुं आपणे एबक्स जोयुं हतुं, बराबर। एबक्स बनाव्युं हतुं, बराबर, जेमां सौथी पहेली गणतरीओ थती हती, तो आपणे एमां एबक्स एवुं लखवानुं छे। तो हवे आपणे आ खाली जग्याओ छे ई आपणे आपणा आगळना लेक्चरमां जोईशुं, बराबर। आजे आपणे जे जोयुं छे, बराबर, आजनुं तमारुं होमवर्क शुं थशे, तो के स्वाध्यायनो प्रश्न पहेलो अने प्रश्न बीजो, बराबर, ए बंने प्रश्नों तमारे एक वार होमवर्क में लखवाना छे। हवे खाली जग्या छे प्रश्न त्रीजे थी आपणे आगळना लेक्चर में आपणे जोईशुं, बराबर। त्यां सुधी तमारे मैं जे बे प्रश्नों होमवर्क में आप्या छे ने होमवर्क में लखवाना अने पाका पण करवाना छे, बराबर। हवे आपणे पाछा आगळना लेक्चर में आ पछीना लेक्चर में मळशुं, बराबर छे। त्यां सुधी આવજો।